नमस्कार मित्रों, आज आप धोरण पांच घरे शीखी एट्ले कि घरे करवानी प्रवृत्ति आप जोईशू। तो चलो शुरू करिए आज वीडियो। वहाला विद्यार्थी मित्रों, अत्यारे लॉकडाउन चाली रही है, नव सत्र शुरू थी सके एम नहीं, तो तमारे घरे जे प्रवृत्ति करवानी है ये आप आज शीखीशू। एम गुजराती प्रवृत्ति एक थी चार आपेली है, अत्यारे हूँ तमने एक थी बे प्रवृत्ति करीश, बाकी आगना वीडियो में अपने अहीं पहली प्रवृत्ति जोईए। तो मित्रों, चबूतरो छे के उनाड़ानी गर्मी में आपणे घरनी बहार निकलता नथी, खूब गर्मी लागे छे, खरुं ने? आ उनाड़ामां तमे घरमां शुं शुं कर्युं, कोई पण पांच बाबतो लखो। तो मित्रों, आपणे उनाड़ामां तो खूब ज गर्मीनो अहेसास थाय छे, आपणे घरमां बहार निकळवानुं गमतुं नथी। तो तमे घरमां रहीने कया कया कार्यो कर्या, कोई पण पांच कार्य अहीं तमारे जे खाली जग्या आपेली छे એમાં લખવાના છે કે તમે ઘરકામમાં મદદ કરી હોય, બરાબર, અથવા તો કોઈ રંગોળી કામ કર્યું હોય, કોઈ આર્ટ બનાવ્યું હોય, એ વગેરે તમે જે કાર્યો કર્યા હોય, બરાબર, ઘરે બેસીને, એ કોઈ પણ પાંચ કાર્ય અહીં તમારે લખવાના છે। તો સમજાયું વહાલા વિદ્યાર્થી મિત્રો? જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુનું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આગળના વિડીયો તમારા સુધી પહોંચતા રહે। બીજું છે, આ વેકેશનમાં તમે કઈ કઈ રમતો રમ્યા હતા, તમે રમ્યા હો તેવી પાંચ રમતોના નામ લખો। તો મિત્રો, વેકેશન હોય અને આપણે રમીએ નહીં એવું કદાપી બનતું હશે? ના જ હોય, રમતો રમવા માટે તો વેકેશન હોય છે। તો તમે જે રમતો રમ્યા હોય એના નામ અહીંયા લખી શકો, જેમ કે સંતા કુકડી, કેરમ, ત્યારબાદ ક્રિકેટ હોઈ શકે, બરાબર, આના સિવાય પણ ઘણી બધી રમતો છે, ખોખો છે, કબડ્ડી છે, બરાબર, આંબલી પીપળી છે, આંધળો પાટો છે, આમાંની કોઈ પણ રમતોના નામ તમે અહીં લખી શકો છો। આગળનું જોઈએ, આ વેકેશનમાં તમને ન ગમેલી પાંચ વાત લખો। મિત્રો, બધાને બધું ગમે તેવું હોતું નથી, અમુક વસ્તુ આપણને ગમતી હોય, અમુક ના ગમતી હોય। તો અહીં તમને કીધું છે કે તમને ન ગમતી કોઈ પણ પાંચ વાત લખવાની છે। હવે તમને મનગમતી રમતો તમે લખી, તો હવે તમારે અહીંયા ન ગમેલી પાંચ વસ્તુ, તો અહીંયા તમે એવું લખી શકો કે આ લોકડાઉન હતું એટલે અમે પ્રવાસમાં બહાર ક્યાંય ફરવા જઈ શક્યા નહીં, ત્યારબાદ અમારે ઘરમાં જ પૂરાઈ રહેવું પડ્યું, ત્યારબાદ એવું પણ તમે લખી શકો અહીંયા કે મને ભણવું બહુ જ ગમે છે પણ શાળાઓ ખુલી નથી, ત્યારબાદ તમે એના સિવાયની પણ તમારા મિત્રો સાથે તમે હરીફરી ન શક્યા કે રમી ન શક્યા, મામાના ઘરે ન જઈ શક્યા, બરાબર, આમાંની તમને જે ન ગમતી હોય એવી પાંચ વાતો અહીંયા તમારે લખવાની છે। આગળ પ્રવૃત્તિ બે જોઈએ તો એમાં મારા ઘરે બહાર એક લીમડાનું મોટું ઝાડ છે, તેમાં ઘણા પક્ષીઓ રહે છે, બપોર પડે એટલે ગરમીમાં બધા પક્ષીઓ ઝાડ પર આવી જાય અને નીચે મેં મારા ઘરના લીમડાનું ઝાડ દોરેલું છે। તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આપણે ઝાડ આપ્યું છે કે ઝાડ ઘણું મોટું છે અને આપણને ખબર જ હોય કે ઝાડ હોય તો ત્યાં પક્ષીઓ માળા બાંધે, બપોર પડે એટલે ગરમીમાં પક્ષીઓ પોતાના માળામાં લપાઈ જતા હોય છે, બેસી જતા હોય છે। તો અહીંયા લીમડાનું એક ઝાડ દોરેલું છે, આપણે વ્યવસ્થિત તેનું નિરીક્ષણ કરતા જઈશું। તો સૌથી ઉપર તો મિત્રો અહીંયા તમને એક મધ દેખાય છે, જોઈ શકતા હશો, અહીં એક બગલો બેઠો હોય એવું લાગે છે, આ ઘુવડ છે, બુલબુલ, કોયલ છે, માળો છે એક, આ બીજો માળો છે કબૂતરનો, અહીંયા પણ એક માળો છે, આ વાંદરો છે, ત્યારબાદ અહીં મોર બેઠેલો આપણને દેખાય છે અને અહીંયા સુગરીનો માળો છે અને અહીંયા પક્ષીઓ પાણી પી રહ્યા છે। આના સિવાય પણ ઘણું બધું છે, હજી આપણે જોવાની કોશિશ કરીએ નીચે। હવે આપણે જોઈએ તો અહીંયા આપણને દેખાય છે મોરની બાજુમાં એક કુંડું છે પાણીનું, અહીંયા પણ પાણીનું કુંડું છે અને અહીં પણ પાણીનું કુંડું છે અને નીચે પણ એક કુંડું છે, અહીંયા બિલાડી પણ દેખાય, એક વિદ્યાર્થી અહીં બેઠેલો છે, અહીંયા ખિસકોલી છે મિત્રો, ત્યારબાદ એના સિવાય પણ છે હજી ચિત્રમાં ઘણું બધું, એક ખિસકોલી નીચે છે, કૂતરું સૂતું છે, પતંગિયું છે, ફૂલ છે, બરાબર, અહીંયા બે પક્ષીઓ બેઠા છે। તો આ ચિત્રને આપણે સંપૂર્ણ રીતે જોઈ લીધું છે મિત્રો, તમે પણ એક વખત જોઈ લેજો। હવે આના ઉપરથી આપણને અમુક પ્રશ્નો નીચે પૂછેલા છે તો એના જવાબ આપણે આપીશું। ચાલો પ્રશ્નો જોઈએ, તમને ઝાડમાં શું શું દેખાય છે? તો તમને ઝાડમાં શું દેખાયું મિત્રો? તો અહીંયા તમને ઝાડ ઉપર ઘણું બધું દેખાય છે, મધ છે, પક્ષીઓ છે, વાંદરો છે, પાણીના કુંડા છે, પક્ષીઓના માળા છે, બરાબર, એટલે અને ખિસકોલી છે, તો આટલું ઝાડ ઉપર તમને દેખાય છે, તો અહીંયા તમારે એટલું લખવાનું રહેશે।
બીજો પ્રશ્ન છે, કયા કયા પક્ષીઓ મારા ઘરે હોય છે? એટલે કે તમારા ઘરે, અહીંયા મિત્રો તમને એવું પૂછ્યું, તમારા ઘરે કયા કયા પક્ષીઓ હોય છે? તો તમે કોયલ, પોપટ, મોર, કાબર, ચકલી, ઢેલ આ બધા લખી શકો. આ પક્ષીઓને પાણી પીવા માટે મેં પાણીના કેટલા કુંડા લટકાવ્યા છે? તો ચાલો આપણે ચિત્રમાં જોઈએ પાણી પીવા માટે કેટલા કુંડા લટકાવ્યા છે. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ એક કુંડું લટકાવેલું છે, બીજું અને ત્રીજું, એટલે ત્રણ કુંડા લટકાવેલા છે. આપણને લટકાવેલા પૂછ્યા એટલે ત્રણ કુંડા આપણે કહીશું મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, મને મારી મમ્મી કહેતી હતી કે ઝાડ પર ચાર માળા છે, મને તો બે જ દેખાય છે, તમને દેખાયા? જો દેખાય તો તે ચારેય માળા ફરતે ગોળ કુંડાળા કરશો. તો જોઈએ આપણે ચાર માળા છે કે કેમ, કુંડાળા કરતા જઈએ એટલે ખબર પડી જશે. આ એક માળો તો આપણને દેખાય જ છે, આ બીજો માળો પણ છે અને આ ત્રીજો માળો. હવે તમે કહેશો કે ચોથો માળો સર ક્યાં? તો મિત્રો આ જે સુગરીનો છે ને ચોથો માળો છે એ બધા કરતાં અલગ છે, અને આ સુગરી એક વિશિષ્ટ પોતાનું ઘર બનાવે છે અને જોવામાં પણ આપણને સોહામણું લાગે છે. તો આ સુગરીનો એ ચોથો માળો મિત્રો. ત્યારબાદ છે, ઝાડ પર ઉપર આવતા પક્ષીઓને ખાવા માટે હું રોજ અનાજના દાણા નાખતો, વિચારો કે કેટલી જગ્યા એવી છે જ્યાં હું નીચે ઊભા ઊભા દાણા નાખી શકું અને કેટલી જગ્યા છે કે દાણા નાખવા માટે મારે ઝાડ પર ચડવું પડે. તો જોઈએ આપણે, તો અહીંયા નીચે જો, અહીંયા તો ઊભા ઊભા નીચે દાણા નાખી શકાય છે અહીંયા, બરાબર. અને બીજે ક્યાં, તો આપણે ઉપર જોઈએ બીજે ક્યાં છે દાણા નાખવાનું. તો આ આપણે કહી શકીએ કે આ દાણા નાખવાનું છે મિત્રો, અહીંયા એને ઉપર ચડવું પડે. જો એ કયા તમને ડેલ કાજેડા જેવું પણ દેખાય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન, આ ઝાડ પર પક્ષી સિવાય બીજા કયા કયા જીવ જોવા મળે છે? તો આપણે ચિત્ર જોઈએ અને કહેતા જઈએ, ઝાડ ઉપર કયા કયા પક્ષીઓ જોવા મળે, પક્ષીઓ સિવાય બીજા કયા જીવ જોવા મળે? તો એક તો જો આ ડેલ કાચીડો જોવા મળે, ખિસકોલી જોવા મળે, ત્યારબાદ વાંદરો હતો, બરાબર, આ એક વાંદરો છે, એટલા છે, એના સિવાય લગભગ મને કંઈ બીજું દેખાતું નથી. આજે એક બિલાડીની પાછળ કૂતરું પડ્યું તો બિલાડી તો ઝાડ પર ચડી ગઈ, વિચારો કૂતરું ઝાડ પર ચડી શકે? તો મિત્રો કૂતરું ઝાડ પર ચડી શકે નહીં, બરાબર. બિલાડી ઝાડ પર ચડી ગઈ તો કૂતરું ના ચડી શકે. મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.